नमस्कार मित्रों, जय हिंद। केम छो? बधा मजा में छो? आज हूँ एटला माटे विडियो बनाऊँ छू के तमे बधा मूंझवण में हशो। बधाए पोतपोताना अलग अलग विस्तारों में, अलग अलग जिल्लाओं में अने पोतपोताने मनपसंद अने पोतानी तैयारी प्रमाणे जिल्लाओं में फॉर्म भर्या छे। हवे फॉर्म भर्या पछी तमारी तैयारी में मूंझवण में हशो के शूँ करूँ, केवी तैयारी करवी, केवी परीक्षा आवशे, प्रेक्टिकल केवो आवशे, आ बधा प्रश्नों दूर करवा माटे अमे विडियो बनाईए छीए तमारा माटे। हवे मित्रों, हूँ मारो इंट्रोडक्शन कराई दूँ। हूँ रमन चौधरी, डांग वन विभाग में नौकरी करूँ छूँ, सापुतारा। हूँ 2017 की भर्ती दूँ छूँ अने छेल्ला 5 वर्षथी अहींया फरज बजाऊँ छूँ। तमे मित्रों सारी तैयारी करो अने तमे पण अहींया आओ वन विभाग में अने जंगलनुं रक्षण करो एवी बधाने शुभकामनाओ पाठवीए छीए। અને હવે મિત્રો, તમારી મૂંઝવણના પ્રશ્નો અમે ઉપર આવીએ તો મિત્રો, પહેલાં તો આમાં પરીક્ષા આવે છે, 100 પ્રશ્નો આવે છે ને 200 માર્ક્સ આવે છે। તો એમાં મેન તો પર્યાવરણ હોય છે 100 માર્ક્સનું, 50 માર્ક્સનું જનરલ નોલેજ, 25નું ગણિત રિઝનિંગ અને 25નું વ્યાકરણ સાહિત્ય પૂછાય છે। તો મેન આપણે ફોકસ કરવાનું રહેશે પર્યાવરણ ઉપર, કેમ કે એમાં રોકડિયા 100 માર્ક્સ આવે છે। તો મિત્રો, મારા અનુભવ અને મારી મેં જે તૈયારી કરી 2016-17માં એની તમને એક ફોર્મ્યુલા કહી દઉં। તો મિત્રો, મેં જ્યારે તૈયારી કરી એમાં અમે તો વન્યજીવ પ્રશ્નમાં જ અને બીજી અમુક ધોરણ 8-9-10ની સામાજિક વિજ્ઞાન ઉપર વધારે ફોકસ કર્યું અને 11-12 ભૂગોળ તો મોસ્ટલી એમાંથી જ આવ્યું। અને જ્યારે 2018ની જે તમારી 18ની જે ભરતી આવી છે ને, 2022માં જે રિક્રુટ થયા એમની પેટર્ન થોડી અલગ છે। તો આ પ્રમાણે જે મારો શેડ્યુલ હતો, સામાજિક વિજ્ઞાન અને ભૂગોળ 11-12 અને પછી તો પ્રેક્ટિકલની તૈયારી કરી। તો મિત્રો, હવે આપણી સાથે છે મિત્ર 2022 ભરતીના, તો એ તમને 22ની ભરતીમાં શું શું પૂછાયું અને એ વિશે થોડું વિસ્તૃતમાં માહિતી આપશે। ચલો મિત્રો, નમસ્કાર, હું છું આલ ગણેશ, જે બનાસકાંઠાનો વતની છું, પરંતુ અહીંયા દક્ષિણ ડાંગમાં મારો હમણાં 2022 વાળી જે ભરતી છે, 2018ની 2022માં અમને નિમણૂક મળી છે। હવે નવી ભરતીની પેટર્ન કંઈક અલગ જ છે, દિવસે દિવસે જેમ જેમ સમય જતો જાય છે તેમ તેમ પરીક્ષાની જે લેવલ છે તે વધતું જાય છે। તો એમાં આપણે કઈ રીતે તૈયારી કરવીને સારો સ્કોર બનાવવો તેની હું તમને વિગતવાર સમજાવીશ। હવે આની અંદર 200 માર્ક્સનું પેપર હોય છે અને 100 પ્રશ્નો હોય છે, તેમાં અમુક વિષયો એવા છે કે જે તેમનું લેવલ ટકાવારી પ્રમાણે આપેલું છે। દાખલા તરીકે પર્યાવરણ, જેવી રીતે રમણભાઈએ કહ્યું કે 100 માર્ક્સનું પર્યાવરણ છે તેનું ભારણ 50% છે, તો તેની અંદર આપણે જો વધારે સમય આપીએ તો તેનો સ્કોર આપણે સારો બનાવી શકીએ છીએ। હવે 100 માર્ક્સના પર્યાવરણમાં શું વાંચવું, તો એની અંદર પર્યાવરણ અને ભૂગોળ બંનેને લગતું પર્યાવરણ આવતું હોય છે, એટલે એની અંદર આપણે એક તો વન્યજીવ પ્રશ્નમંચ, કદાચ જો બેઝિકથી પ્રશ્નો પૂછે તો વન્યજીવ પ્રશ્નમંચ, પછી અભયમની એક બુક સારી છે, એ જો બેઝિક પ્રશ્નો પૂછે તો, અને જો તેનાથી લેવલ થોડું આ વખતે જેવી રીતે 2022માં પેપર લેવાનું તેનું લેવલ થોડુંક હાર્ડ હતું, તો એ પ્રમાણે જોવા જઈએ તો આપણે થોડું ડીપલી તૈયારી કરવી પડશે। તો પર્યાવરણની અંદર હમણાં એક યુવા ઉપનિષદની બુક સારી આવી છે, તેની અંદર એક સારું કન્ટેન્ટ આપેલું છે, જેવી રીતે 2022માં આ પરીક્ષા ગઈ તેના લેવલ પ્રમાણે આપેલું છે। પછી 11-12નું ભૂગોળ, 6-10 સુધીનું સામાજિક વિજ્ઞાનની અંદર જે ભૂગોળના પાઠ છે તે આપણે મજબૂત બનાવવા જોઈએ, જેના કારણે આપણું પર્યાવરણ 100 માર્ક્સનું છે તે બધું કવર થઈ જાય। હવે પર્યાવરણના બીજા ટોપિકો જેવા કે કરંટમાં આવતા હોય છે, કરંટની અંદર જે પર્યાવરણના ટોપિકો આવતા હોય છે તેને આપણે ડીપલી અભ્યાસ કરવો જોઈએ, કારણ કે એના બે જ પ્રશ્નો વધારે પૂછાતા હોય છે। આ વખતે 2022ના જે પ્રશ્નપત્રમાં પેપરમાં પ્રશ્નો જે હતા તે એવા 10-15 એવા પ્રશ્નો હતા કે જે કરંટ બેઝ હતા, અને જે 2021થી માંડીને આજ સુધી જે કરંટના જે મુદ્દાઓ હાઇલાઇટ હતા તેના અંદરથી એવા પ્રશ્નો પૂછાણા હતા। તો એ આપણે કરંટમાં જે પણ ટોપિકો આવે તેનો, પર્યાવરણના ટોપિકોનો ડીપલી અભ્યાસ કરવાનો। હવે કરંટ કયું વાંચવું એવું દરેકને પ્રશ્ન થતો હશે, તો કરંટ આઈસી રાજકોટ કરીને એક વીકલી આવે છે, તે આપણે વીકલી આપણે તેનો અભ્યાસ કરવો જોઈએ, કારણ કે એ એક બેસ્ટ છે અને તેના દ્વારા આપણે કરંટની અંદર સારો સ્કોર થઈ શકે છે। હવે 100 માર્ક્સનું પર્યાવરણ આપણે કરી લઈએ બરોબર, તેનું 50% ભારણ છે। હવે તેના સિવાય 50 માર્ક્સ જે કે રોકડિયા કહેવામાં આવે છે, 25 માર્ક્સનું ગુજરાતી અને 25 માર્ક્સનું ગણિત રિઝનિંગ,
હવે આ એવા માર્ક્સ છે કે એની અંદર જો તમે 100% જો તૈયારી કરો ને તો એ રોકડિયા માર્ક્સ આપી શકે છે. હવે એ 50 માર્ક્સ આ વખતે મારે જે પરીક્ષા ગઈ તેમાં 50 માંથી 50 હતા. તમે પણ એ 50 માંથી 50 લાવી અને હાઈ સ્કોર બનાવી શકો છો, બરોબર. તો એની અંદર આપણે શું કરવું જોઈએ, તો ગુજરાતી અને ગુજરાતીની અંદર વ્યાકરણ અને સાહિત્ય બંને આવે છે, 12-13 પ્રશ્નો જેવા આવે છે અને 25 માર્ક્સ તેના હોય છે. તો એની અંદર આપણે કઈ રીતે તૈયારી કરવી, તો જે 12 પ્રશ્નો આવે છે તેની અંદર સાહિત્ય અને વ્યાકરણ બંને હોય છે. વ્યાકરણ માટે બેસ્ટમાં બેસ્ટ છે વ્યાકરણ વિહાર. વ્યાકરણ વિહાર તમે બધા જ ટોપિકો તેના કરવા પડશે, કારણ કે હવે લેવલ થોડું બદલાતું જાય છે એટલે ભાષાકીય પ્રશ્નો પૂછે, એટલે ભાષાકીય ભૂલો ના પડે એવા પ્રશ્નો પૂછે, એટલે એ તમારે વ્યાકરણ વિહાર બેસ્ટ છે, બરોબર. 6-10 સુધીનો ગુજરાતી અને 11-12 ગુજરાતી, એના અંદરથી સાહિત્ય કે જે કવિ અને લેખકો છે તેમનું તમે જન્મસ્થળ છે, તેમનો જન્મસ્થળ, પછી તેમનો અલગ અલગ કૃતિઓ જે મેન કૃતિઓ હોય છે તે કૃતિઓ, બરોબર, એ કૃતિઓ ઉપર તમે વધારે ભાર આપશો. અને એવો જે 6-12નો જે ગુજરાતી છે તેના ઉપર, જીસીઆરટી ઉપર ભાર આપશો તો એ તમારો સ્કોર હાઈલાઇટ હાઈ બનાવશે, બરોબર. હવે બાકી રહ્યું ગણિત અને રિઝનિંગ, તો ગણિત અને રિઝનિંગ એ વધારે હાર્ડ નથી પૂછાતો, પરંતુ તમે જો બધા જ ચેપ્ટર પૂરા કરેલા હોય તો એ તમને સ્કોર બનાવવામાં મદદરૂપ થાય છે. હવે 150 માર્ક્સનું થઈ ગયું, 100 માર્ક્સનું પર્યાવરણ અને 50 માર્ક્સનું ગુજરાતી અને ગણિત, બરોબર. હવે બાકી રહ્યું કરંટ, જો કરંટ તમે 10-15 માર્ક્સનું કરી લો તો 160-65 માર્ક્સનું તમારે કવર થઈ જાય. આ જે મેન સબ્જેક્ટો છે ગુજરાતી, ગણિત, રિઝનિંગ અને સાહિત્ય, પછી આ 100 માર્ક્સનું પર્યાવરણ, આટલા અને કરંટ આટલું તમે કરો તો 160-65 માર્ક્સનું તમારે કમ્પ્લીટ થઈ જાય. બાકીનું 40-35 માર્ક્સમાં તમારે વિષયો બધા કોમ્પ્યુટર છે, વિજ્ઞાન છે, વિજ્ઞાનની અંદર જીવ વિજ્ઞાન કરવું ખૂબ જરૂરી છે ફોરેસ્ટ માટે, એટલે બાકીના વિષયો પ્રત્યે તમે ઇતિહાસ પ્રત્યેને થોડું ઓછું ભારણ આપશો તો ચાલશે, પરંતુ આ જે સબ્જેક્ટ છે મેન એના ઉપર તમારે ફોકસ વધારે કરવું પડશે, કારણ કે આ એક તમારો સ્કોર હાઈ બનાવવામાં ખૂબ જ મદદરૂપ થશે. અને મારા પણ એ જ સબ્જેક્ટો મજબૂત હતા, પર્યાવરણ થોડું આ વખતે હાર્ડ પૂછાણું હતું એના કારણે મારે તેમાં સ્કોર થોડો ઓછો થયો હતો, પરંતુ તેના બાદ સામે મારા ગુજરાતી અને ગણિત બે મજબૂત હોવાના કારણે મારે 128 માર્ક્સ હતા આ ગઈ ભરતીમાં, એટલે ખૂબ જ સારો સ્કોર થઈ શકે છે. તો આવી રીતે તમે પણ આના વિષયો જે મેન વિષયો છે તેના ઉપર પૂરેપૂરો ફોકસ કરી અને તેની અંદર હાઈ સ્કોર બનાવો અને આવનારી ભરતીમાં તમે ખૂબ જ સારા માર્ક્સ સાથે સફળ થાઓ તેવી મારી શુભકામનાઓ. હવે બાકી રહ્યું પ્રેક્ટિકલ, દરેક વ્યક્તિને એવો પ્રશ્ન મુજબ તો હોય છે કે પ્રેક્ટિકલ અત્યારે કરવું કે પરીક્ષા પછી કરવું, તો દરેક વ્યક્તિનું પ્રેક્ટિકલ અલગ અલગ હોય છે. તો પ્રેક્ટિકલમાં એવું હોય છે કે અમુકને હાલ પ્રેક્ટિકલ થઈ જતું હોય છે, તો તેમને હાલ તૈયારી પ્રેક્ટિકલની કરવાની કોઈ જ જરૂર નથી, તેઓ હાલ પૂરેપૂરો તેમનો ફોકસ લેખિત પરીક્ષા ઉપર કરે, કારણ કે લેખિત પરીક્ષા એક એવી છે કે જે તમને ત્યાંથી તમને પ્રેક્ટિકલ જવાની એન્ટ્રી મળશે, બરોબર. જો તમે લેખિત પરીક્ષામાં જો હાઈ સ્કોર નહીં કરી શકો તો તમે આગળ પ્રેક્ટિકલ પણ નહીં આપી શકો, એટલે જે લોકોનું પ્રેક્ટિકલ એવું મજબૂત છે એ લોકો હાલથી લેખિત ઉપર જ પૂરેપૂરો ફોકસ કરે. અને બાકી રહ્યું એવું કે અમુકને જો લેખિત સારી છે, બરોબર, પરંતુ પ્રેક્ટિકલમાં કંઈક વાંધા છે, બરોબર, તો એ હાલથી રનિંગ સ્ટાર્ટ કરી દે, રનિંગ મહિના જેવી રનિંગ કરી દે, બરોબર. રનિંગ મજબૂત થયા પછી ધીમે ધીમે હાઈ જમ્પ લોંગ જમ્પની પ્રેક્ટિસ કરે, હાલથી હાઈ જમ્પ લોંગ જમ્પની પ્રેક્ટિસ કરતો તો ઇન્જરી થવાની તમને સંભાવના રહેશે, માટે મહિના સુધી તમે રનિંગ કરો, બોડી ફિટ બનાવો અને એના પછી તમે એની લોંગ જમ્પ હાઈ જમ્પની પ્રેક્ટિસ કરો, બરોબર. હવે એવું ના વિચારતા કે મારાથી થશે કે નહીં, કારણ કે આ એક એવી વસ્તુ કે એની અંદર તમે જો લાગ્યા રહીશું તો તમને સારામાં સારું પરિણામ આવશે, માટે તમે હાલથી જ એને પૂરેપૂરું ટાઈમ ટેબલ બનાવો, લેખિતનો પૂરેપૂરો ટાઈમ કાઢો અને પછી તમે પ્રેક્ટિકલને સમય આપો. સવારે વહેલા તમે વાંચવાનું શરૂ કરી દો, બરોબર, અને સાંજનો સમય જેવો કે 1-1.5 કલાક જેવો તમે પ્રેક્ટિકલ પાછળ સમય આપો. હાલના સમય પ્રમાણે તમે જો સવારે સમય લેખિતમાં આપશો તો તમને ખૂબ જ ફાયદો થશે. પ્રેક્ટિકલ એક જ ટાઈમ હાલમાં કરવાનું, પછી પાછળથી તમે પરીક્ષા પછી તમે બંને ટાઈમ પ્રેક્ટિકલ પર વધારે ભાર આપી શકો છો. આવી રીતે પ્રેક્ટિકલ પૂરેપૂરું તમે કરશો તો તમને 100% સફળતા પ્રાપ્ત થશે. અને એક ઉત્સાહ એવો રાખવાનો, હિંમત હારીને બેઠા હોઈએ તો આપણને આમ યાદ આવવું જોઈએ કે નહીં, અમારી અમારા રમણભાઈને દેખી લો, અમે જોઈ લો, અમે એક એવી મહેનત કરી હતી કે અમારો પૂરેપૂરો ફોકસ અમારા લક્ષ્ય તરફ હતો. લક્ષ્ય સિવાય આપણે આજુબાજુ કંઈ આવવું જ નહીં જોઈએ. આપણે આપણા માતા પિતાને જોઈ લેવાનું કે તે કઈ રીતે મહેનત મજૂરી કરીને આપણને ભણાવી રહ્યા છે. અમુક આપ જે તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે બધા કોઈ કરોડપતિ તો છે નહીં, બધા જ એવા વિદ્યાર્થીઓ છે કે જે મંદ પરિસ્થિતિમાંથી આવતા હોય છે, બરોબર. તો એ લોકો આપણે એવું આમ જુસ્સો હોવો જોઈએ કે આપણે નક્કી કંઈક કરવું છે, બરોબર. તો એવી તમે ખૂબ જ
દિલથી એમ મહેનત કરો અને 100% તમે સફળ થઈ જશો. કારણ કે આમાં 8-9 લાખ ફોર્મ ભરાશે બરોબર, પરંતુ હવે એની અંદર પાસ કોણ થાય છે કે તે એની અંદર જે લાગ્યો રહે છે ને તે જ 12 કલાક સવારમાં ઉઠે છે ત્યારથી તેના મનમાં વિચારો ચાલતા હોય છે કે આજે મારે કેટલું કવર કરવું, શું વાંચવું, કઈ રીતે બધું કવર કરવું, એવો વ્યક્તિ જ સફળ થાય છે. બાકી 10-8 લાખ ફોર્મ ભરાશે એમાં 4-5 લાખ તો ખબર જ નથી કે પરીક્ષામાં શું આવે છે અને કઈ રીતે તૈયારી કરવી. એટલે તમે મહેનત કરશો તો 100% સફળ થશો. કારણ કે અમે પણ અમને પણ એવું લાગતું હતું કે અમે સફળ થશું કે નહીં, પરંતુ અમારા અંદર એક જુસ્સો હતો કે ના 100% આપણે આપણા આ રીતે તૈયારી કરીએ છીએ તો આપણે સફળ થશું. એટલે તમે એ રીતે તૈયારી કરો બરોબર. તમને આખો દિવસ જો કંટાળો આવતો હોય વાંચવામાં કે મારો એકનો એક સબ્જેક્ટ આખો દિવસ વાંચું છું તો મને નથી ફાવતો, તમે થોડું શેડ્યુલ અલગ બનાવો, એવી રીતે તૈયારી કરો 3-3 કલાક વિષય વાઇઝ ફાળવી દો, અથવા તો કોઈ ટોપિક વિષય વાઇઝ ફાળવી દો કે આ પર્યાવરણ તો પર્યાવરણની અંદર મારે આજે આટલા ટોપિક કવર કરવાના છે, ત્યારબાદ હું ગુજરાતી તો ગુજરાતીની અંદર મારે આટલા ટોપિક કવર કરવાના છે, ગણિતની અંદર મારે આટલા ટોપિક કવર કરવાના છે. એવી રીતે જો તમે ટોપિક વાઇઝ ક્લિયર કરશો તો તમને કંટાળાજનક પણ નહીં લાગે અને એક ઉત્સાહ રહેશે, મન પણ તમારું પ્રફુલ્લિત રહેશે, તૈયારી કરવાના ખૂબ જ મન લાગશે. એટલે તમે આવી રીતે એક શેડ્યુલ બનાવો અને ખૂબ દિલથી તૈયારી કરો. કારણ કે દિલ તૈયારી ક્યાંથી થાય છે તો અહીંથી થાય છે, દિલથી થાય છે. જો તમે આજે નક્કી કરશો, હવે અમારા અમે આ વિડીયો તમે સાંભળશો અને પછી તમે કરશો નક્કી કે ભાઈ મારે તૈયારી કરવી જ છે, પણ તૈયારી કરવી છે એવું તમે નક્કી કરશો પણ 2 દિવસમાં તમારો ઉત્સાહ મરી જશે તો તમારી તૈયારી નહીં થાય. આ તમે જો અગ્નિ પેટાવો છો તમારા હૃદયમાં તો એ અગ્નિ જ્યાર સુધી પરીક્ષા આવે ત્યાર સુધી તમે તેને જ્વાળા સળગતી જ રાખજો, જેના અંદરથી તમને આમ ઉત્સાહ મળે. એટલે માટે અમે અને રમણભાઈએ જે તમને કીધું છે બરોબર એને તમે ફોલો કરો, અને કઈ પણ તમારા મૂંઝવતા પ્રશ્નો હોય તો તમે કોમેન્ટ કરો કે જેના દ્વારા અમે તેમનું તમારું સોલ્યુશન લાવી શકીએ. એવું કઈ જ નથી કે જે તમે તમારાથી નહીં થાય. અમુક લોકો એવું કહેશે કે મારાથી તો પ્રેક્ટિકલ નથી થતું, પણ પ્રેક્ટિકલ એક બાજુની વાત છે, 100% તમારાથી થશે. એવા વ્યક્તિઓ પણ મેં મારી નજરે જોયા છે કે જે પોલીસ કોન્સ્ટેબલમાં 12 માર્ક્સ રનિંગમાં લાવતા હોય અને ફોરેસ્ટનું પ્રેક્ટિકલ તમે પહેલી ટ્રાય પાસ કરતા હોય, એવા વ્યક્તિઓ છે. પણ તમે જો ઉત્સાહ હશે તો બધું થશે. માટે તમે એક ઉત્સાહ રાખો. પેલું કહેવાય છે કે રખ હોસલા વો મંજર ભી આયેગા, રખ હોસલા વો મંજર ભી આયેગા, પ્યાસે કે પાસ ચલકર ખુદ સમંદર ભી આયેગા, યુ થક કર મત બેઠ એ મંજિલ કે મુસાફિર, તુજે વો મંજિલ ભી મિલેગી ઓર મિલને કા મજા ભી આયેગા. અને મિત્રો, અમે આ વિડીયો પછી બીજા પણ સારા સારા વિડીયો બનાવવાના છીએ, જેમ કે અહીંયા સ્પોર્ટ ગ્રાઉન્ડમાં લોબી કૂદ, ઊંચી કૂદ, એની શું સ્ટ્રેટેજી છે, 1600 મીટરમાં શું સ્ટ્રેટેજી છે, પછી બીજું શું વાંચવું આ તે, એના પણ આગળ મૂંઝવતા પ્રશ્નો પ્રેક્ટિકલના, પછી મેડિકલમાં શું છે એના પણ મૂંઝવતા પ્રશ્નોના વિડીયો લઈને આવશું. તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, આ વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો. બીજું એક કે તમે પ્રેક્ટિકલ વિશેનો તમારો પ્રશ્ન બાદ કરી દેજો, કારણ કે અમારાથી બનશે ને એવી અમે બધી કોશિશ કરી લઈશું બરોબર. પ્રેક્ટિકલ માટે તમને બધું મારાથી જે હું એક સ્પોર્ટ રાજ્ય કક્ષા સુધી રમેલો છું રનિંગમાં, પછી દરેક ગેમમાં મારો એમ સારું છે, સ્પોર્ટનો વિષય છે મારો એક, એટલે હું તમને એના વિશે સારી સારી ટ્રીકો આપીશ બરોબર. તમારા લોંગ જમ્પમાં કે હાઈ જમ્પમાં જે પણ પ્રોબ્લેમ આવતા હોય તે કમેન્ટ કરીને જણાવજો કે જેનેથી અમે તમારું સોલ્યુશન લાવી શકીએ બરોબર. તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે તમને જે માહિતી અમે આપીએ તો એ તમને તરત જ મળી શકે બરોબર. અમારો તો એક જ હેતુ છે કે આવનાર જે એમ ઉત્સાહિત છોકરા છે જે આ પ્રકૃતિના ખોળે આવવા માંગે છે, એક મજા જ કંઈક અલગ છે આ ફોરેસ્ટની નોકરીની, કે જે તમે અહીંયા આવશો ત્યારે તમને ખબર પડશે કે અહીં આ કુદરતના ખોળે રહેવાની કેટલી મજા આવે છે. એક ક્લાસ 3 જોબ છે પરંતુ એક આખી જીવન તમારું સુધરી જાય ને એવી મજા આવે છે અહીંયા. માટે જય હિન્દ, જય ભારત. ઓકે, જય હિન્દ.